લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એક વખત દિલ્હી પહોંચ્યા છે. વાત જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં આવવા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં ભાજપની લોકસભા ચૂંટણી લઈને ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. અહીં એ પણ મહત્વનું છે કે આજની બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા કરાય તેવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2024 માટે મોટા વચનો આપી શકે છે. ભાજપે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની બીજી બેઠક 4 એપ્રિલ એટલે કે આજે થવાની છે. ભાજપનો મેનિફેસ્ટો મોદીની ગેરંટી થીમ પર આવશે. સૂત્રોએ સંકેત આપ્યો હતો કે ભાજપ તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને લઈ મોટા વચનો આપશે. ખેડૂતોનો મુદ્દો એટલો પણ માટે મહત્વનો છે કે ખેડૂતોના સંગઠનો લાંબા સમયથી સરકાર પર MSP, લોન માફી અને અગાઉના વિરોધ દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવા સહિતની અનેક માંગણીઓ સાથે સરકાર પર દબાણ કરી રહ્યા છે. આના પર કાબૂ મેળવવા માટે ભાજપ પોતાના ઢંઢેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવાનું પણ વચન આપી શકે છે.